નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ એક વિષય કમ્પ્યુટર પાઠ ચાર સીપીયુ. હવે તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં તમારા પાઠ્યપુસ્તકની અંદર અને અહીં પણ સીપીયુનું ચિત્ર આપેલું છે. તમે આવું ચિત્ર જોયું છે અને બીજું કે આવું પણ ચિત્ર જોયું હશે. તો આને અને આને સીપીયુ કહેવાય છે. બરાબર. તો પહેલામાં પહેલું કે સીપીયુ, તો સીપીયુનો આકાર આપણે જોઈએ. તો સીપીયુનો આકાર કેવો છે? આ લંબચોરસ આકાર છે. કેવો આકાર છે? આ લંબચોરસ આકાર. જોયું. ત્યાર પછી સીપીયુ એટલે શું? સી એટલે સેન્ટ્રલ, પ્રોસેસિંગ યુ એટલે યુનિટ, એટલે આખું નામ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે. બરાબર. ત્યાર પછી તમારા પાઠ્યપુસ્તકમાં પણ કે સીપીયુનો આકાર, તો હમણાં જ મેં તમને કહ્યું કે લંબચોરસ આકાર છે. બરાબર. તે સામાન્ય કેવું દેખાય છે? ઊભું ખોખું ખોખા જેવું દેખાય. મારા ઘરે ફ્રીજ અને નવું લો છો, બરાબર, ત્યારે તે ખોખું ઊભું દેખાય છે. જોયું. એના જેવું ઊભા ખોખા જેવું દેખાય છે સામાન્ય રીતે સીપીયુ. બરાબર. તો ઘણીવાર ઊભું પણ શું હોય છે અને ઘણીવાર આડું પણ સીપીયુ જોવા મળે છે. બરાબર. તો તમારા પાઠ્યપુસ્તકની અંદર અહીં આડું પણ આ કે છે અને ઊભું પણ સીપીયુ આપેલું છે. બરાબર. ત્યાર પછી આગળ જઈએ કે સીપીયુ એ કોમ્પ્યુટરનું અગત્યનું અંગ છે. સીપીયુ ના હોય તો કોમ્પ્યુટર કેવું દેખાય? ખાલી ખોખા જેવું. એટલે સીપીયુને કોમ્પ્યુટરનું મગજ પણ કહે છે. સીપીયુ પર બે બટન આવેલા છે. એક તો કયું? પાવર બટન અને રીસ્ટાર્ટ બટન. તો પાવર બટન ક્યાં હોય છે? એ આ રહ્યું. જો આ પાવર બટન અને અહીંયા આગળ અને એની અહીંયા આગળ આટલામાં રીસ્ટાર્ટ બટન હોય છે. બરાબર. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે પાવર બટનથી શું કહે? કોમ્પ્યુટરને ચાલુ કે બંધ કરી શકે. તમારા ઘરે ટીવી હશે તો ટીવીના રિમોટની અંદર જુઓ તમે, પાવર બટન છે, તેનાથી તમે શું કરો છો? ચાલુ બંધ ટીવી કરો છો. એવું જ સીપીયુમાં પણ છે કે પાવર બટનથી કોમ્પ્યુટર શું કરે છે? આપણે ચાલુ બંધ કરી શકાય છે. ત્યાર પછી આપણે જોઈએ કે રીસ્ટાર્ટ બટન. રીસ્ટાર્ટ એટલે રી એટલે ફરી અને સ્ટાર્ટ શરૂ કરવું. એટલે કે રીસ્ટાર્ટ બટનથી કોમ્પ્યુટર બંધ થાય આપમેળે તરત જ ચાલુ થઈ જાય છે. રીસ્ટાર્ટ કરો તો. અને સીપીયુમાં કોમ્પ્યુટરને આપેલ સૂચનાઓ અને પ્રોગ્રામનો સંગ્રહ થાય છે. હવે ફરી વખત તમને યાદ કરીએ કે સીપીયુ પર કેટલા બટન હોય છે? કે બે બટન, એક પાવર બટન અને રીસ્ટાર્ટ બટન. પાવર બટનથી કોમ્પ્યુટર શું થાય છે? ચાલુ કે બંધ કરી શકીએ છે. રીસ્ટાર્ટ બટનથી શું કરી શકે? બંધ થાય આપમેળે તરત ચાલુ થઈ જાય છે. અને તેને કોમ્પ્યુટરનું સીપીયુને શું કહે? કોમ્પ્યુટરનું મગજ કહેવાય છે. તેમાં આપેલ સૂચના અને પ્રોગ્રામો શું થાય છે? સંગ્રહ થાય છે. તેનું ફરી એક વખત આખું નામ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે. બરાબર. અને તેનો આકાર કેવો છે? લંબચોરસ. તો વિદ્યાર્થી મિત્રો, કે તમારા પાઠ્યપુસ્તકની અંદર આ જે આપણે જે બતાવું, આજે અહીંયા આગળ જુઓ, અહીંયા આગળ આજે નીચે લીટીઓ ખાલી આપેલી છે. જોયું આ લખેલું છે? એનું એ જોઈજો ને તમારે અહીંયા આગળ નીચે લખવાનું છે આ લીટીઓમાં પેન્સિલથી. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળની વિડીયોમાં આપણે નીચેના શબ્દો વાંચો અને લખો જોઈશું.